जय हिंद दोस्तों, हूँ छू तमारो दोस्त आजाद अने प्रेमाळ जीवदया ट्रस्ट सूरत, एनी मुलाकात लेवा माटे अमे अत्यारे आव्या छीए। त्यारे हवे तमे जोई शको छो अहींया सौप्रथम मारी साथे छे मारो परम मित्र युग अने मारी साथे मारो मित्र हेत पण छे। त्यारे एम कहेवाय के तमे जो असंख्य अहींया कबूतर छे, आ कबूतरमां घणा बधा कबूतर घायल छे, घणा बधा बीमार छे, घणा बधा अंध छे, તો ઘણા બધા કબૂતર જે છે એ આ તમે જોઈ શકો છો અહીંયા કબૂતર જે છે એને પેરાલિસિસ થયો છે। જી હા, જેમ માણસને પેરાલિસિસનો રોગ થાય મારાવાલા એનો આંચકો આવે એમ આ કબૂતરને પણ આવેલો છે। પરંતુ પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ સુરત એના દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એ ખરેખર કાબિલે તારીફ છે। હજારોની સંખ્યામાં અહીં અબોલ જીવ જે ઘાયલ અને બીમાર હોય એમની સેવા ચાકરી કરવામાં આવે છે। ત્યારે હું આ કળિયુગની માલિપાક ખરા પશુ પક્ષી જેમને પ્રત્યે ઘણો બધો પ્રેમ છે એવા ખરા બર્ડમેન જે આપણે કહી શકીએ, હા ખરા પક્ષી પ્રેમી એવા આપણા શ્રી વિનુભાઈ, આ તમે જોઈ શકો છો પ્રેમાળ જીવદયા ટ્રસ્ટની માલિપા બધા જે કબૂતર જે છે એ જાતે ખાઈ શકવામાં સમર્થ ન હોય એ કબૂતરને તેઓ દાણા ખવડાવી રહ્યા છે। વિનુભાઈ, તમે આ આ કબૂતરને આ જે કબૂતરને જે ખવડાવી રહ્યા છો બરાબર, એ કબૂતરને કેમ ખવડાવવું પડે છે તમારે એને માનતો છો? ખવડાવવામાં તકલીફ એવું છે સાહેબ, હા, કે આ કબૂતરને સાસ અનિવાર્ય કોઈ તૂટી ગઈ છે આના, અને કઈ કામ ઘાયલ થયું હોય ટૂંકમાં કઈ કારણોસર એની ચાંચ તૂટી ગઈ છે? હા, કોઈ સંજોગે એની સાસ કયા હિસાબે તૂટી હોય, બહારથી આ કબૂતર આવેલું છે અમારા કોલિંગ લાવેલા, એને અમારે એક એક બે બે રોજે આવે, એને એક સાઈડ અમારે એક પિંજરાની અંદર ભેગા કરવા, પછી આ કબૂતરને મારે જ્યારે આ જીવન જીવે ત્યાં સુધી જે 15-20 કબૂતર છે એને મારે રોજના માટે ખવડાવવાનું હોય છે। આ બધા કબૂતર એને તમે અલગ રાખો? એને મારે અલગ રાખવા પડે, જે ચાંચ તૂટેલી છે એને અને રોજે ખવડાવી અને આને હું એના પિંજરામાં પ્રત। આ બધા કબૂતર છે? હા, ખોલો તો બતાવો તો। હવે એક મિનિટ, હા હા, એને ખવડાવી દીધું, બાકી છે પાણી। ઠીક ઠીક દોસ્તો, આપ જોઈ શકો છો બીજા જે ઘાયલ છે ને, ચાંચમાં તકલીફ હોય, ચાંચ ભાંગી ગયેલી હોય, દાણા ખાવામાં અસમર્થ હોય, એ બધા કબૂતર છે જેને વિનુભાઈ જે છે એ સમયસર એની કાળજી રાખે છે। ઓકે ઓકે, સમયસર કાળજી રાખે છે અને એને દાણા પાણી ખવડાવે છે। આ તમે જોઈ શકો છો આ કબૂતરને પણ ચાંચમાં તકલીફ છે અને કોઈ એના હડો પડ્યો એના હિસાબથી આની સાસ એક નીચેની તૂટી ગઈ છે, ખરાબ થઈ ગઈ, એટલે ખરાબ થઈ ગઈ, ખાઈ ના શકે। અત્યારે અમે આને દવા દારૂ કરી અને આ સાસને અમે આને હારી કર્યું છે, રૂજાઈ ગયું, હવે મારે આના માટે જ્યાં સુધી જીવે ત્યાં સુધી મારે ખવડાવવાનું પાણી અને શાન સરસ। અને આના માટે તમે પેલું લિક્વિડ જે દવા, હા એ દવા ક્યાં છે? દવા બધી આજે આગળ આ બધી અમારી દવા છે કરુચીની, અને કોઈ પાણીની અંદર હું પાવડર નાખું, અને કોઈ ઈજા થઈ હોય તો એને હું આ મલમ છે એમને હાજા કરું છું। વાહ ભાઈ વાહ, સમજા। આ તમે કેટલા વર્ષથી આ સેવા કરો છો વિનુ કાકા? આજે મારે લગભગ 8 વર્ષ ઉપર થયું છે, મારે આ સંસ્થા લાભેતા મુજબ 12 વર્ષ આ કાર્ય કરી રહી છે, અને ભાવથી કામ કરે છે। આજે અમારી પાસે કાંઈ નહોતું, પણ કુદરતની સેવા ભાવે છે અમને ઘણું આની અંદર પ્રાપ્ત થાય છે। વાંધો નહીં તો વિનુ કાકા, માફ કરજો, તમને તમારી પ્રવૃત્તિમાંથી થોડાક અમે ખલેલ પહોંચાડી છે, તમારો થોડોક સમય અમારો જોઈએ, આ બધા કબૂતર વિશે અમને થોડીક વધારે માહિતી આપો। દોસ્તો, અહીંયા જે કબૂતર જે છે એ કોઈને કોઈ સેવાભાવી લોકો જે આ સંસ્થા સાથે જોડાયેલા છે એમને ફોન આવે, એમને ખ્યાલ આવે, જે હેલ્પલાઇન નંબર કે વગેરે વગેરે જે આપ્યો હોય એના દ્વારા કે અહીં કબૂતર છે ઘાયલ અવસ્થામાં છે અથવા અહીં કંઈક તકલીફ છે, એટલે કબૂતરને આ ત્વરિત એમ કહેવાય કે જાય અને એ કબૂતરને લઈ અને આ સંસ્થામાં આવે છે, તમે જોઈ શકો છો। આપણે વિનુ કાકા તમે આગળ ચાલો, અઢળક સંખ્યામાં અહીં આ કબૂતર છે બધા, આ કબૂતર વિશે થોડી ઘણી અમને માહિતી આપો। આ કબૂતરની અંદર તમે જોવા ઝીણવટ કે આપણે આ રીતનો અને સાસુ ઓળખ પાક પાક, હા દોસ્તો તમે જોઈ શકો છો આ કબૂતરની પાક, આ જીવન મારે અહીંયા રહે, હા હા, પછી કોઈ બીમાર પડે તો આ કબૂતરને અમારા બે અવશ્ય 24 કલાક અહીંયા અમે ડૉક્ટર રાખીએ છીએ, હા હા, ખાવા પીવાનું અમે ડૉક્ટરને અહીંયા બધું કોઈ જગ્યાએ એને જવું ના પડે એના માટે આ બધી સારવાર અમારા બે ડૉક્ટરો કરે છે રોજના માટે, ડેઇલી સર્વિસ, બે ટાઈમ આની અંદર રોજે ટ્રીટમેન્ટ કરવા આવે, પછી ગૌશાળામાં જાય, એટલે
અલગ અલગ વિભાગ અમે એમને સોંપેલા છે. સરસ. આ બધું તમે દોસ્તો જોઈ શકો છો, પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ સુરત. એમાં જે કબૂતરનો વિભાગ જે છે, અસંખ્ય કબૂતરો તમે જુઓ તો ખરા. કાકા, આ પાંજરું શેના માટે છે? આની અંદર કાગડા છે? કાગડા છે. સરસ સરસ. આ કાગડાને કોઈ અનિવાર્ય કે કોઈ પગની કે કોઈ પાકની તકલીફ હોય એટલે બહાર રહી ના શકે. સાચો. અને બીજા જીવને નુકસાન ના પહોંચાડે એના માટે. વાહ ભાઈ. દોસ્તો આપ જોઈ શકો છો, કાગડા અત્યારે લુપ્ત થતું પક્ષી છે. એની આપણે ખાસ નોંધ લેવી. યુવા પેઢી જે છે એમને તો જો કે આ કબૂતરની પાંખ તમે જોઈ શકો છો, એ કબૂતરની પાંખ આખી શરીરથી જાણે અલગ થઈ ગઈ હોય. અને આ પિંજરું આમાં શું હોય કાકા? આમાં મારે આની અંદર હું જે આ 15-20 આપણે 60 ટોટલ રોજના માટે રાખું છું. ઠીક ઠીક. એટલે એ અંદર હરી ફરી શકે? હરી ફરી શકે એટલે ખુલ્લું મોટું રાખ્યું. આની અંદર મારે કોઈ બચ્ચા આવે ઝીણા કે અમારે આ કબૂતર અમારો ઓલ વરાછાની અંદર અમારો એક કોલિંગ વાળો આખો દિવસ ગાડી લઈને ફરે, ટુ વ્હીલ લઈ ગમે ત્યાંથી અમારી હેલ્પલાઈનમાં અમારે ફોન આવે એટલે અમારે કોલિંગ વાળો ત્યાં જાય અને લઈ આવે છે. વાહ ભાઈ વાહ. અને દોસ્તો આપ જોઈ શકો છો, આ બધા કબૂતર જે છે એની પોતાના સંતાનોની માફક અહીં સેવા કરે છે વિનુકાકા. એટલે ખરેખર આપણે વિનુકાકાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. અને આગળ એક વિભાગ છે, એ કબૂતર તમે જોશો તો તમને પણ થશે આ હા હા. ખરેખર આપણે જે મોબાઈલ કે જે તે ઇન્ટરનેટ કે બીજી ત્રીજી આપણે ઇલેક્ટ્રિક વસ્તુઓ જે છે એ વાપરીએ છીએ, અમારા વાળા ખાસ કરીને નેટવર્કને લગતી કોઈ પણ વસ્તુ મોબાઈલ આપણે વાપરીએ છીએ બરાબર, એના રેડિયેશનના લીધે પક્ષીઓને જે તકલીફ પડે છે આ તમે જોઈ શકો છો. આ કબૂતરની પેરાલિસિસ ને, જે માણસને પેરાલિસિસનો ઝટકો આવે, આંચકો આવે, આ એ જ પ્રકારનો એક વાયરસ છે જે પક્ષીઓમાં ખાસ કરીને આપણે જે ઇન્ટરનેટ વાપરીએ એના જે રેડિયેશન હોય એના જે કિરણો જે છે એના દ્વારા આ પક્ષીઓને જે નુકસાન થાય છે એ આ તમે જોઈ શકો છો. એને આખો એના બધી બાજુ એના શરીર ઉપર એનો કંટ્રોલ નથી, એની ડોક બધી બાજુ વળી રહી છે. અને આ એક બીજું કબૂતર પણ તમે જોઈ શકો છો, એ પેરાલિસિસનો એને ઝટકો આવેલો છે, આંચકો આવેલો છે, તમે જોઈ શકો છો એ બીમાર છે, એનાથી ગ્રસિત છે એ કબૂતર. તો આવા બધા કબૂતર જે છે એની પણ અહીંયા સારવાર કરવામાં આવે છે અમારા વાલા. આપ જોઈ શકો છો ખરેખર વિનુભાઈ અને એમની ટીમ જે છે એમની સેવાને આપણે જેટલી પણ બિરદાવીએ એટલી ઓછી છે ખરેખર. વાહ ભાઈ. આજે અમારે આ વાયરસ અથવા પેરાલિસિસનો ઝટકો કહેવામાં આવે છે અને 6 મહિના લાગે હાજા કરતા. 6 મહિના? 6 મહિના. અને અમુક ગરમીનો ભાગે આપવો પડે છે, અમુક આને આપણે ટ્રીટમેન્ટ કરી દવા આ તે સારું. અમે દેશી દવા ઉપર જાય એટલે અમને આમાં ઘણો અનુકૂળ મળે છે, લાભ મળે. કબૂતર અત્યારે તો કમસે કમ ઓછા થઈ ગયા, નકર આ ભરસક આખું થઈ ગયું હતું. બધાની સારવાર તમે કરી. દોસ્તો અત્યારે જે વિનુકાકાએ વાત કરી, આયા ઘણી બધી સંખ્યામાં એવા કબૂતર હતા જે ઘાયલ હતા, બીમાર હતા અને ઘણા બધા કબૂતરને પેરાલિસિસ પણ થયેલો. તો બધા કબૂતરની એમ કહેવાય કે અહીં સારવાર થઈ, માવજત મળી અને કબૂતરને એમ કહેવાય કે હેમખેમ સાજા કરી અને પછી એને આઝાદ કરી દેવામાં આવ્યા. તો તમે જોઈ શકો છો પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ જે સુરતની માલિપા એવી અપ્રતિમ સેવા કરી રહી છે જે ખરેખર આપણે બધાએ બિરદાવવી જોઈએ. અને એમાંય ખાસ કરીને વિનુકાકા જે છે એ કબૂતરોની ખૂબ સારી એવી સેવા કરે છે, ત્યારે આપણે વિનુકાકાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. કાંઈ વાંધો નહીં કાકા, તમે તમારી સેવા ચાલુ રાખો. આપ જોઈ શકો છો હવે કબૂતર જે છે એને એના દાણા પાણી જે કબૂતર ખાવા પીવા અસમર્થ છે એને આપણે પકડી પકડીને ખવડાવવા પીવડાવવા પડે છે. વાત એ આવો સાહેબ અંદર તમે જો અમારો માહોલ જોવો સાહેબ. આની અંદર આજે લોકો જેમ માણસ મૃત્યુ પામે અને એને આપણે દહન ક્રિયા દઈએ છીએ એ જ નિયમે મારા જે કોઈ જીવ મૂંગા અબોલ પશુ પંખી મૃત્યુ પામ્યા હોય તો હું એને અહીંયા દહન ક્રિયા દેવું છું બરાબર. અને પ્લસ કામ હું એક વસ્તુ કે દફનાવી દઉં કે એની અંદર 3-4 થેલી કે 5-7 કિલો નિમક ડાલી અને હું દફનાવું છું. આ મારું આજે 9 વર્ષથી આ મારું કાર્યક્રમ હું શરૂ સેવા કરું છું.
આજ તમે જોઈ રહ્યા છો આની અંદર અબોલ બીમાર ભાંગલ તૂટલ જીવો મોક્ષ પામ્યા હોય એ જીવોને હું આ બોડે અહીંયા અગ્નિ સંસ્કાર આપું છું. સરસ. જે કબૂતર જે છે બરાબર, તમે એને પૂર્ણ રીતે ટ્રાય કરી કે બચે, પણ પછી પણ ના બચ્યા હોય અથવા અમુક અથવા કબૂતર ની અવસ્થા આવી ગઈ હોય અને એનું અવસાન થયું હોય, એ બધા કબૂતર જે મૃત્યુ પામે એનો પછી તમે આ જગ્યાએ અગ્નિ સંસ્કાર કરો છો અથવા દફનાવી દો છો? અથવા હું દફનાવી દેવાનું. આ કામ વર્ષો છે હું આ સેવા કરું છું. દોસ્તો આપ જોઈ રહ્યા છો આ જે એમ કહેવાય કે વિનુ દાદા જે છે એમની સેવા જે છે અપ્રતિમ છે. ખરેખર આપણને મહિનામાં ન આવે એવી આ સેવા છે. દિવસ રાત 24 કલાક એમ કહેવાય કે 3000 જેટલા કબૂતરને પોતાના સંતાનોની માફક સેવા કરે છે. પ્લસ બીજું કે કોઈ કબૂતરનું મૃત્યુ થાય દાદા, ત્યારે તમને દુઃખ કેવું થાય, લાગણી કેવી થાય? મારો આત્મો ઘણો જ દુભાઈ છે. આજે હું જો મારા કબૂતરની અંદર હું બપોરે 2 વાગે ખવરાવવા બેસીશ, અચાનક એ મૃત્યુ પામે તો હું ભગવાનને સમરું છું કે હે દેવ, જો મારામાં આમાં કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો, કે હું એક અભણ અંગૂઠા વ્યક્તિ છું અને મને કોઠાથી હું દવા કે ડ્રેસિંગ આ તે કરી શકું. જો મારાથી કોઈ એમને ઇન્જેક્શન કે આ તે એ ડૉક્ટરની લાઈન કહેવાય એ હું ન કરી શકું, કે કોઠાથી હું એમનું ટ્રીટમેન્ટ કરું અને હું ખવરાવું પાણી પાઉં, અચાનક એ વયું જાય એટલે મને મારા આત્માને બહુ દુઃખ લાગે છે સાહેબ.